બાળકોને સારું સ્વાસ્થ્ય મળી રહે અને સારું શિક્ષણ મળી રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. તેમાંની એક યોજના એટલે આંગણવાડી કેન્દ્ર. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને સારી ગુણવત્તાનું ભોજન મળી રહે તેના માટે અનેક સહાય પણ સરકાર દર વર્ષે જાહેર કરતી હોય છે. ત્યારે આ વખતે આંગણવાડીમાં બાળકોને એક્સપાયરી ડેટવાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જી હા, આ ઘટના આણંદની છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આણંદમાં કેમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને તેમને એક્સપાયરી ડેટવાળા લોટમાંથી ભોજન બનાવીને કેમ પીરસવામાં આવી રહ્યું છે, ત્યારે શું છે સમગ્ર વિગતો, આવો આપને જણાવીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત. આણંદ જિલ્લામાં ICDS વિભાગે 193 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં એક્સપાયરી ડેટ થયેલો લોટનો જથ્થો ઉપયોગ માટે ફાળવી દેવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારી તાવડતોડ તપાસના આદેશ આપી દીધા છે. જોકે આ સમગ્ર બાબતે આંગણવાડી કેન્દ્રના કાર્યક સુપરવાઇઝર બાળ વિકાસ યોજના અધિકારી ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. તેઓએ ચેક કર્યા વગર જ લોટનો વપરાશ કરવાનું પણ શરૂ કરી દીધું હતું, જેને લઈને હવે આંગણવાડીમાં આવતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ ગયું છે. આ અંગે જ્યારે કરમસદ વિસ્તારમાં આવેલી આંગણવાડીના CDPOને પૂછવામાં આવ્યું તો તેમણે મીડિયા સામે ઉડાઉ જવાબ આપી બચાવનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા હતા. અમે બધા જ ઘટકોમાં અને બધા જ કેન્દ્રોમાં અમારા કાર્યકર બહેનો થ્રુ અને સુપરવાઇઝરને CDPO થ્રુ અમે તપાસ કરાવી રહ્યા છીએ અત્યારે, અને કેટલી એક્સપાયરી ડેટવાળો છે, કેટલી જગ્યાએ છે, કેટલી બેગ છે, બધી તપાસ અમારે અત્યારે ચાલુ છે, તપાસ કરાવી રહ્યા છીએ. ત્યાર પછી તપાસના અંતે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કદાચ કોઈ જગ્યાએ જો એક્સપાયરી ડેટવાળો તો હશે, અમે બહેનોને ના જ પાડેલી છે કે એક્સપાયરી ડેટવાળો જથ્થો અમારે ઉપયોગમાં લેવાનો નથી, કોઈક જગ્યાએ મળશે અમને તો અમે એને માહિતી મંગાવીશું અને એ અમે અહીંયા જિલ્લા લેવલે કમિટી બનાવી અને એને નાશ કરવાની પ્રોસેસ કરીશું, ફોર્મ નંબર 6 ભરીશું. અચ્છા બેન, જે નાશ કરવાની પ્રોસેસ છે તો કેટલા દિવસની અંદર કરવામાં આવશે? તો કમિટી અમે તૈયાર કરીશું, કમિટી અમને જે પ્રમાણે કમિટીમાં નિર્ણય લેવાશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. મહત્વનું છે કે જિલ્લાની મોટાભાગની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ લોટનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે અને CDPO રીતસરનો બચાવ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે, જેને લઈને હવે ICDS વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. આણંદથી 43 શાનો અહેવાલ, ગુજરાત તક.